કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષરશઃ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર યશ માન પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થતા જણાયને. વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળ સમય છે. આજના દિવસની અંદર આર્થિક લાભની શક્યતાઓ વધી શકે છે. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. હનુમાનજીના મંદિરે આંકડાની માળા અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સુંદર મજાના લાભ પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. આજના દિવસની અંદર ખાસ કરીને શારીરિક સમસ્યાઓ તમને થોડી ઘણી રહેતી જણાશે. આજે કર્તવ્ય નિષ્ઠા અને તમારી વાકચાતુર્યતાથી તમે તમારા કામને સરળ બનાવી શકશો, ઉત્તમ પ્રકારનો તમે લાભ મેળવી શકો. અને આમ પણ કલયુગની અંદર પહેલું સુખ એ તો સ્વાભાવિક રીતે જાતે નરિયા, પરંતુ પૈસાની જરૂર પણ પડે, એટલે આર્થિક સુખાકારી આજે તમારી મજબૂત બનતી જણાય ને. એટલા માટે આજના દિવસની અંદર ઋણ મોચન ગણેશ સ્તોત્રનો આજે પાઠ કરો, ભગવાન ગણપતિની આરાધના. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, મંગળ દોષ જેનાથી લોકો ભયભીત થતા હોય, મંગળ આમ તો ક્રૂર ગ્રહ છે જે વિવાહની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરતો હોય છે. મંગળના ઘણા સારા કારણો છે અને ઘણા ખરાબ વસ્તુ પણ છે. મંગળ જો પહેલા સ્થાનની અંદર હોય તો આવા વ્યક્તિઓ સુંદર નથી હોતા, આવા વ્યક્તિના મોઢા ઉપર લાલિમા હોય છે, આવા વ્યક્તિઓ પોતાની માતા અને જીવન સાથી પ્રત્યે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો એને ખરાબ વ્યવહાર રહેતો હોય છે અને વૈવાહિક જીવનની અંદર આવા લોકોને સમસ્યા ઉત્પન્ન થતી હોય. આવા વ્યક્તિઓ કઠોર પરિશ્રમી હોય છે, સાહસી હોય છે અને આવા વ્યક્તિઓ ગમે તે રીતે વિજય પ્રાપ્ત કરવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરતા હોય છે. તો મંગળ પહેલા સ્થાનની અંદર છે. કયા ઉપાયો કરવા? મંગળ દોષ માટે કયા ઉપાયો કરવા જોઈએ? વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર જે કચ્છ અને કચ્છ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. આજે વળતીની ઉત્તમ તકો મળી શકે. પરિવારની અંદર આજે સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર ખાસ હનુમાન બાહુકનો પાઠ કરો. જીવનની સમસ્યાઓનો અંત આવશે અને સુંદર મજાનો લાભ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પારિવારિક સમસ્યાઓની અંદર તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે. આજે વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય છે, સફળતાનો દિવસ છે, ઉત્તમ પ્રકારનો તમે લાભ મેળવી શકો. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં પણ તમને સારી પ્રગતિ મળતી જણાશે. કર્મચારીઓનો સુંદર મજાનો સહયોગ મળી શકે. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર ખાસ કરીને તમારે કોઈ હનુમાનજીના મંદિરની અંદર જઈ મીઠાઈનું દાન અવશ્ય કરવાનું છે. મીઠાઈનું દાન કરી 5 હનુમાન ચાલીસાનો પાઠ કરજો. શનિની 2.5 વર્ષની પનોતીની અંદર થોડો તમને લાભ મળતો જણાશે. વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ તમને પ્રાપ્ત થતું જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગ અને વ્યવસાયી વર્ગને ધ્યાન વધારે આપવું પડશે. બીજી જગ્યાએ ભટકેલું ધ્યાન તમને સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી શકે છે. આજના દિવસની અંદર ઉદ્યોગ અને વેપારની અંદર તમને અનુકૂળતા રહેશે, સારો એવો લાભ પણ તમે મેળવી શકશો. સંતાનોના શૈક્ષણિક બાબતોની આજે પ્રશ્ન હશે, એ પ્રશ્નોને તમે હળવા બનાવી શકો અને એના દ્વારા તમને લાભ મળતો જણાય. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જવાનું, બુંદીના લાડુનો તમારે પ્રસાદ અર્પણ કરવાનો અને કિષ્કિંધા કાંડનો પાઠ કરવાનો, અવશ્ય લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર જે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે મામા અને મોસાળ પક્ષ તરફથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વાણીમાં, વર્તનમાં કાળજી રાખજો, નહીતર વાણી સમસ્યા સર્જાવી શકે છે. સગાવાલાથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને. જૂની સમસ્યાઓનું આજે તમે સમાધાન મેળવી શકો. આજે કયો ઉપાય કરવાનો છે? હનુમાન ચાલીસાના 5 વખત પાઠ કરી સાંજના સમયે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવો. બેટર રિઝલ્ટ મળશે, સુંદર મજાનો ફાયદો તમને પ્રાપ્ત થતો જણાશે. કોલર મિતિની. તુલા રાશિ કે જેના અક્ષર છે રને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે મહત્વના કાર્યની અંદર આજે વિલંબ થતો જણાય.
જણાશે. આજના દિવસની અંદર આર્થિક બાબતે થોડો ઘણો લાભ મળી શકે અને આજે ખાસ કરી અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્રનો 108 વખત જપ કરી તુલસીનું પાનનું સેવન કરીને ઘરની બહાર નીકળજો, અવશ્ય લાભ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વ્યાપારી વર્ગ સાથેના સંબંધોમાં તમને સારો લાભ મળી શકે એમ છે. કોઈ પણ પ્રકારની ઉધારી આજે ન કરવી તમારે બહુ જ જરૂરી છે. આજે કરેલી ઉધારી જીવનની અંદર તમને સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી શકે છે, ખાસ કરીને પૈસા લેવામાં અને પૈસા દેવામાં. આજે કાળજી રાખજો, નહીતર નુકસાની થઈ શકે છે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસમાં નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, પરિશ્રમ કરતો વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમે ભોજન કરાવો ને એમાં ખાસ મીઠી વસ્તુ અવશ્ય આપો. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, વાત કરેલી આગળની રાશિની. દર્શક મિત્રો, વાત કરીએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભદભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધનરાશિવાળા જાતકો માટે ભાગ્ય બળ માટે ઉત્તમ પ્રકારની નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. કોઈ પણ કામની શરૂઆત ધીરજથી કરજો તો અવશ્ય સારી સફળતા મળી શકે. મિત્ર સાથે સામાન્ય મતભેદ રહેશે, આ મતભેદને દૂર કરવા બહુ જ જરૂરી છે. આજે અચાનક તમારે બહારગામ જવાનું થઈ શકે એમ છે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો? વડીલોની સેવા કરો, વડીલોને સારી રીતે સાચવો, સુંદર મજાનો લાભ મળી શકે છે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર નવા આયોજનો ને તમે સફળ બનાવી શકશો. નવા લોકો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. દૈનિક જીવનની અંદર મુશ્કેલી અને રાહત રહેવાના પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. તમારા માતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખજો, નહીતર માતાનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. આજે કયો ઉપાય કરવો? મકર રાશિવાળા જાતકોએ ભગવાન શિવ અને હનુમાનજી મહારાજ આ બંનેની ઉપાસના આજે અવશ્ય કરવી જોઈએ. આજના દિવસની અંદર ખાસ કરી અને મસૂરની દાળનું દાન પરિશ્રમ કરતા વ્યક્તિને પણ કરવું જોઈએ. પોઝિટિવ તમને રિઝલ્ટ મળતું જણાશે. જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સામાજિક યશ, માન અને પ્રતિષ્ઠા આજે વધતા જણાશે. આર્થિક બાબતે આજે સલાહ લઈને આગળ વધશો તો સારો લાભ મળી શકે. હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને સફળતા પ્રાપ્ત થતી જણાય. સંપત્તિને લગતા કાર્યની અંદર આજે સહયોગ મળી શકશે. કરેલી મહેનત તમને સારું પરિણામ આપશે. આજના દિવસની અંદર ઘઉંનો લોટ અને ગોળથી કીડિયારું પૂરજો, પોઝિટિવ લાભ થશે. વાત મીન રાશિની કરીએ. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો કરી શકો અને નોકરીની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય. આજે પારિવારિક જીવનની અંદર સુખ સાધનોની અંદર વધારો થતો જણાય ને સ્વજનોનો મિત્રોનો ઓછો સહયોગ મળી શકે. આજે કયો ઉપાય કરવો જોઈએ? ઘઉં અને ગોળનું દાન ભગવાન શંકરના મંદિરની અંદર અવશ્ય કરજો. પોઝિટિવ તમને રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર જો મંગળ દોષના લીધે, તમારી કુંડલીમાં મંગળ દોષ છે અને એના લીધે તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો હનુમાન ચાલીસાનો રોજ 5 વખત તમારે પાઠ કરવો જોઈએ. એનાથી બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. દર્શક મિત્રો, ઘણા લોકોને ત્રીજો ઉપાય, મંગળની સમસ્યા હોય ને એનો ત્રીજો ઉપાય કયો? સાહસ ઓછું થવું, કોન્ફિડન્સ ડાઉન થવું.